પાલીતાણાના રંડોળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક છેલ્લા એક વર્ષથી શાળામાં ગેરહાજર હોય, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડતો હોય, જેથી આ બાબતે શિક્ષણમંત્રી સુધી કરેલી રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનો અને વાલીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતા બાળકોના ભવિષ્ય રૂંધે છે. આવું જ જોવા મળી રહ્યું છે પાલીતાણાના રંડોળા ગામે, જ્યાંની પ્રાથમિક શાળામાં 3-7 અભ્યાસ કરાવતા રમણીકભાઈ જાની નામના શિક્ષક છેલ્લા એક વર્ષથી શાળામાં ગેરહાજર છે. આ શિક્ષકે પ્રથમ કાયદેસરની રજા મૂકી હતી, જે પૂરી થઈ ગયા અને લાંબો સમય થઈ ગયો હોય, એમ છતાં ફરજ પર હાજર ન થતા હોય, જેથી શાળાના આચાર્ય દ્વારા ટીપીઓને લેખિત જાણ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ બાબતે જાણ કરી હોય, પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ બાબતે લોકદરબારમાં પણ શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ પરિણામ ન આવતા ગ્રામજનો અને વાલીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. એક વર્ષથી સતત ગેરહાજર રહેનાર અને 7 અભ્યાસ કરનાર રમણીકભાઈ ચાનીના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. સરકાર બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ છે, પરંતુ મંત્રીની ઉપસ્થિતિમાં આ બાબતની રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આંદોલનનો માર્ગ અપનાવવા ગ્રામજનો અને વાલીઓ મજબૂર બન્યા છે. ત્યારે શાળામાં શિક્ષકો પૂરતા હાજર રહે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તેવી વાતો કરતી સરકાર આ બાબતે શું પગલાં ભરે તે જોવાનું રહ્યું. પ્રાથમિક શાળાની અંદર જાનીભાઈ કરીને શિક્ષક છે, એક વર્ષ દિવસ થતા ગેરહાજર રહેશે. એ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને વિકેન્દ્ર વિશેષ ચુડાસમા સહિતને એની રજૂઆત કરેલ છે. આ પ્રશ્ન નોલેજ કોઈ આવ્યો નથી, તો એ માટે અમે હવે નિશાળની તાળાબંધી આવનારી લોકસભાની ચૂંટણીમાં એનો બહિષ્કાર કરીશું. આ પ્રશ્ન નોલ નહીં આવે તો છેલ્લા એક વર્ષથી અમારી રંડોળા પ્રાથમિક શાળામાં રમણીકભાઈ જાની નામના શિક્ષક સતત એક વર્ષથી વગર રજાએ ગેરહાજર છે, જેની અમે અવારનવાર રજૂઆત કરેલ. પાલીતાણા લોકદરબાર જ્યારે ભરાયેલ ત્યારે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હાજર રહેલ, તેમાં પણ અમે રજૂઆત કરેલ અને મંત્રીશ્રીએ અમને ખાતરી આપેલ કે તમારો આ પ્રશ્ન જલ્દી ઉકલી જશે. તો આ પ્રશ્નને મંત્રીશ્રીએ ખાતરી આપેલ, એને પણ આજે 6-7 થયા, પણ કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. અને અમારા જે શિક્ષક ગેરહાજર સતત રહેવાથી અમારા રંડોળા પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ બગડે છે, તેમજ એના અભ્યાસ ઉપર ખરાબ અસર, બહુ ગંભીર અસર પડે છે. તો આ અંગે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ અવારનવાર રજૂઆત કરેલ. ત્યારબાદ છેલ્લા અત્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારીને હું રૂબરૂ મળેલ અને એમને કીધું કે ભાઈ 15 તમારો પ્રશ્ન ઉકલી જશે. તો એ પ્રશ્નને આજે પછી 1 થયો, પણ કોઈ ઉકેલ આવેલ નથી. અને છેલ્લે ફોન કરેલ ત્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એવો ઉડાવ જવાબ આપેલ કે તમારે અવારનવાર ફોન નહીં કરવાના અને આ બાબતમાં જે થતું હશે એ રીતે થશે. તો હવે ગામ લોકોની ધીરજ ખૂટી જવાથી, બાળકોના અભ્યાસને ગંભીર અસર પડવાથી, તો ગામ લોકો એવું વિચારી રહ્યા છે કે શાળાને તાળાબંધી, તેમજ મતદાનનો, આગામી લોકસભાના મતદાનનો બહિષ્કાર, તેમજ ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ.